માણાવદર ધારાસભ્ય લાડણીના હસ્તે અંશુલા અન્નક્ષેત્રનો પ્રારંભ થતા લોકોમાં આનંદનો માહોલ. ભારત આખામાં જો આજીવિકાનું કોઈ સાધન ઉપલબ્ધ ન હોય તો એકમાત્ર માણાવદર સર છે. તાલુકા લેવલનું આ મથક સને 1983થી આવકના સ્ત્રોત ગુમાવી બેઠું. મોટાભાગની વસ્તી બહાર હિજરત કરી ગઈ છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાં જ અહીં જીઆઈડીસી ઉદ્યોગની સ્થાપના કરાતી નથી. આવા સંજોગોમાં લોકોને પેટ પૂરતું ખાવાનું મળી રહે તે માટે અંશુયા ગૌધામના સંચાલક તરફથી નિઃશુલ્ક અન્નક્ષેત્ર શરૂ કરાતા લોકોમાં ખુશીનો માહોલ ફરી વળ્યો હતો. માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના હસ્તે અન્નક્ષુયા અન્નક્ષેત્ર ખુલ્લું મુકાયું. રસોડાની શરૂઆત થતાં 40 ટિફિનો પોતાના સાધનો દ્વારા જરૂરિયાતમંદને શેઠ પરિવાર તરફથી પહોંચાડવામાં આવ્યા. શેઠ પરિવારના હિતેનભાઈ શેઠ મેઘનાબેન શેઠે જાતે જ આ ટિફિનો પેક કરી શહેરમાં વસતા અંકિંચનો નિરાધાર અને ગરીબ ગુરબા સુધી પહોંચાડ્યા. આજના પ્રસંગે ધારાસભ્ય લાડાણીનું સન્માન શેઠ પરિવાર તરફથી ચાંદીનો સિક્કો સાલ ઉડાડી કરવામાં આવ્યું. ધારાસભ્યશ્રીએ ગાયોને થતી સેવાથી આનંદ વિભોર બન્યા. આ પ્રસંગે હિતેનભાઈ શેઠ મેઘનાબેન શેઠ અંશુયાબેન શેઠ કલ્પનાબેન ગાંધી ગૌશાળાના કર્મચારી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ જિગ્નેશ પટેલ માણાવદર. જી ઓકે. અરવિંદભાઈ લાડાણી માણાવદર ધારાસભ્ય. આજ રોજ માણાવદર શહેરમાં અંશુયા ગૌધામની મુલાકાત તેમજ આ ગૌશાળાની જે ચાલતું વનક્ષેત્ર આજે જે ચાલુ કરેલ છે તેની મુલાકાત લેતા અને વિગતો જાણતા આપણે માણાવદરના જૂના ડીસી શેઠના નામથી જે ઓળખાય છે એના પરિવાર તરફથી આ બંને જે ધાર્મિક અને સેવાના કાર્યો જે ચાલુ કરેલ છે એને હું ખરેખર દિલથી બિરદાવું છું. આવું ને આવું કામગીરી કાયમી કરતા રહીએ એવી એની પાસે અમે અપેક્ષા રાખીએ અને માણાવદરની જનતાને પણ સાથ સહકાર આપે આ પણ સાથે વિનંતી કરું છું.